હેલો ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? એકદમ ફર્સ્ટ ક્લાસ. દરેક વિદ્યાર્થી મિત્રોનો આપની YouTube ચેનલ મોડ્યુલસ ઇન્સ્ટિટ્યૂટ ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 અને 6 બોર્ડ માટે જે મોસ્ટ ટાઇમ્પી ક્વેશ્ચન છે આપણે જોવાના છીએ. જે વિદ્યાર્થીઓ મને સાંભળી રહ્યા હોય, પહેલી વખત આપણી YouTube ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હોય, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરશે, નીચે આપેલ બેલ આઇકન પર ક્લિક કરશે કે જેના કારણે આપણે પછીના ચેપ્ટરના જે મોસ્ટ ટાઇમ્પી ક્વેશ્ચન વિડીયો અપલોડ કરીશું તો એ તમને નોટિફિકેશન થ્રુ મળી રહેશે. ઓકે, ચાલો તો વધારે સમય નહીં લેતા સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 5 એન્ડ 6 ટોટલ માર્ક્સ બોલથી લખાઈ ગયેલા છે, પણ એ નહીં આવે. ઓકે, 2 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચન આ બંને ચેપ્ટરમાંથી પૂછવાના છે, તો એનો આપણે ચર્ચા કરીશું. મેક શ્યોર કે વિડીયો જે છે ને એન્ડ સુધી જુઓ. વચ્ચે હું તમને કોઈ કોઈ જગ્યા પર સલાહ પણ આપતો રહીશ કે ક્યાં શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેવી રીતે લખવાનું રહેશે, એ પણ હું તમને વાત કરીશ. ઓકે, ચાલો તો આગળ વધીએ. બીજી એક વસ્તુ, ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવું પણ હોઈ શકે કે ભાઈ સર, અમારે પીડીએફ જોઈએ છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આની લિંક છે, ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. લેટ્સ સ્ટાર્ટ. 2 માર્ક્સની અંદર કયા કયા ક્વેશ્ચન પૂછી શકાય? ખાસ ચેપ્ટર નંબર 5 માંથી માત્ર ને માત્ર 2 માર્ક્સનું જ આવવાનું છે. ઓકે, અને એ પણ કદાચ તમારે ઓપ્શનમાં કરી કાઢી શકો છો, એમાં કઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો 2 માર્ક્સના કયા ક્વેશ્ચન છે? ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતાઓ, નમન કોણ, ચુંબકીય ડેક્લિનેશન, સોલિનોઇડ માટે મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતા. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ છે, તો પૃથ્વીની દ્વિધ્રુવી ચાક માત્રા કેટલી હશે? બરાબર છે. ઉદાહરણના ક્વેશ્ચન જે છે એ ઉદાહરણ 5.10, એના પછીનો જે ક્વેશ્ચન છે, એક સોલેનોઇડમાં ગર્ભમાંના કોર એટલે દ્રવ્યની સાપેક્ષ પરમેબિલિટી 400 છે. સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આટા હોય તો એચ ડી એમ અને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM ની ગણતરી કરો. આ વસ્તુ જે હતી એ બધી વસ્તુ ચેપ્ટર નંબર 5 ની છે. હવે ચેપ્ટર નંબર 6 ની 2 માર્ક્સના કયા કયા ક્વેશ્ચન છે? કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. લેન્જનો નિયમ લખો અને તે ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન કેવી રીતે છે સમજાવવાનું ઘણું લાંબુ આપેલું છે, તો આકૃતિ જે છે તમારા હિસાબે આકૃતિ દોરી અને શોર્ટમાં એનું વર્ણન લખવાનું રહેશે. ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લાંબરૂપે યુ આકારના વાહકની બે ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકી EMF માટેનું સૂત્ર મેળવો. લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવી સૂત્ર મેળવો. L is equal to N5 upon I અને Epsilon is equal to minus L di by dt ની મદદથી આત્મપ્રેરકની વ્યાખ્યા આપો તથા એકમ લખો. ખૂબ મોસ્ટ ટાઈમ ભી કહી શકાય. આ એ ક્વેશ્ચન છે, ઇન્ડક્ટરની વ્યાખ્યા આપો તથા ગુજરા માટે U is equal to 1/2 L² મેળવો. આ ક્વેશ્ચન માર્ચ 2020માં પણ 2 માર્ક્સમાં પૂછાયેલો છે. આગળ વધીએ. 3 માર્ક્સની અંદર, 3 માર્ક્સમાં જનરલી મોસ્ટ ઓફ ન્યુમેરિકલ જ છે, તો ખાસ જે વિદ્યાર્થીઓને એવું હોય કે સર પીડીએફ જોઈએ છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે પીડીએફ, ત્યાંથી તમે ડાઉનલોડ કરો તથા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાના રહેશે. 3 માર્ક્સની અંદર જોઈ શકે કયા કયા ક્વેશ્ચન આવશે, તો ઉદાહરણના જે શરૂઆતના ચેપ્ટર નંબર 6ના જે શરૂઆતના બંને ઉદાહરણ છે એ, એના પછી આ મોસ્ટ ટાઈમ પી, આ સૂત્ર જે છે તમારે યાદ રાખવાનું છે. આ સૂત્રના બેઝ જે ક્વેશ્ચન નંબર અહીંયા 15 આપેલો છે એની અંદર ફોર્મ્યુલા બની આવશે. એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 B ઓમેગા ઇન્ટુ R² હવે આ જે વસ્તુ છે તમારે એમસીક્યુ ની અંદર પણ ખૂબ કામ લાગશે, પ્લસ ઘણી વાર કઈ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછા હોય એની અંદર પણ આવશે, પણ ખાસ આ જે છે એ સૂત્ર બેઝડ એમસીક્યુ આવશે આવશે ને આવશે, તો સૂત્ર ખાસ યાદ રાખવાનું રહેશે. આગળ વધીએ. આ પણ ઉદાહરણ જ છે, 16, 17, આ બધા 17 પણ ખાસ ખૂબ અગત્યનું છે, એ પણ લાસ્ટ ટાઈમ પૂછાયેલું છે. ક્વેશ્ચન નંબર 18, હવે બધા સ્વાધ્યાયના ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. ચેપ્ટર નંબર 6 ની અંદર સ્વાધ્યાયના જે ક્વેશ્ચન છે એ બધા સ્ટાર્ટ થાય છે, કે 15 આટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડ તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 cm² ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગોળો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયરથી 4 એમ્પિયર થાય તો પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF કેટલું? તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ LdIdt. L કેવી રીતે લેવું? તો એ તમે ઇન્ડક્ટર વાળી થિયરી ભણી ગયા છો એની અંદરથી જોવા મળશે. L ઇઝ ઇક્વલ ટુ μ0n² a/L, એના પરથી તમને L મળશે. DI/DT તો ઓલરેડી આપેલું જ છે. ક્વેશ્ચન નંબર 20,
8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા પૂંછડાને તેના ઉદ્ભવ વ્યાસને અનુલક્ષીને 3×10⁻²⁺ ટેસ્લા મૂલ્યના એક સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે। આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો। મહત્તમ EMF εnBAω અને સરેરાશ EMF એટલે કે શું થશે, તો કે ભાઈ તમે ઘુમાવશો એટલે જેટલું EMF ધન હોય એટલું જ વિરુદ્ધ દિશામાં પણ થશે એટલે સરેરાશ EMF 0 આવશે। ઓકે, પછી પ્રવાહ કેટલો થશે, તો પ્રવાહ તમે મેળવી શકો I = εr પરથી। આગળ વધીએ, ક્વેશ્ચન નંબર 21। પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.3×10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેરને લંબ નીચે પડી રહ્યો છે, તો EMF નું ફોર્મ્યુલા છે એકદમ સિમ્પલ થશે। હજુ તમને ડાઉટ હોય તો આ દરેક ચેપ્ટર વાઇઝ ચેપ્ટર 3, 4, 5, 6 દરેકની પ્લેલિસ્ટ બનેલી છે આપણી યુટ્યુબ ચેનલ પર, ત્યાં જઈને પણ તમે જોઈ શકો અને થંબનેલમાં બધી વસ્તુ એકદમ ક્લિયર લખેલી છે કે કયા કયા ટોપિક એ લેક્ચરમાં કરાવવામાં આવે છે। ઓકે, ચેપ્ટર ક્વેશ્ચન નંબર 22। એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર થી 0 એમ્પિયર જેટલો થાય છે, 200 વોલ્ટ જેટલું સરેરાશ EMF પ્રેરિત થાય, તો આ પરિપથના આત્મ પ્રેરકોનો અંદાજ એકદમ સિમ્પલ εμ(Ldi/dt). ક્વેશ્ચન નંબર 23। પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે। જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર શું છે એ લખવાનો। અને આ જેટ વિમાનની ગતિ εbvl વાળો ફોર્મ્યુલા છે, ખાસ ડીપ એંગલ આપેલો છે, તો કયું ચુંબકીય ક્ષેત્ર લેવું એ ખાસ તમારે જોવાનું રહેશે। ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો, તો આ બધા મોસ્ટ આઈપી ક્વેશ્ચનની વાત છે। તમારા મનમાં હજુ પણ કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને અમને વાત કરી શકો છો, બને તેટલા જલ્દીથી અમે તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું। તમે લોકોએ આટલો સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત।